विद्यार्थी मित्रों, आज आपने ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર દિલ્હી સલ્તનત બીજો પાઠ છે એ જોતા હતા. એનામાં આપણે 3 ભાગની અંદર વિવિધ મુદ્દા છે એ જોઈ ગયા. દિલ્હી સલ્તનતના શાસકો એનામાં અલગ અલગ વંશ, ગુલામ વંશ છે, ખલજી વંશ છે, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ વિશે જોયું. ત્યારબાદ એની રાજ્ય વ્યવસ્થા કેવા કેવા પ્રાંતીય છે, શાસન હતું, કેન્દ્રીય શાસન, આ બધું છે એ આપણે જોયું. ત્યારબાદ ઘણા ઘરે એટલે એના ઉપરથી છે વિજયનગર નામ.
विजयनगर साम्राज्य में संगमवंश सालों पर कया कया वंश होते गया। एक तो संगमवंश, सालवंश, बीजू छे विजय प्राप्त करे। कृष्णदेवराय मोटा भागनु जीवन युद्ध भूमि पर पसार होवा छतां वहीवटी तंत्र की उपेक्षा न करी। कृष्णदेवराय मोटा भागनु जीवन हवे क्यां पसार थवा लाग्युं? आ युद्ध भूमि पर जीवन पसार थवा लाग्युं। लड़ाई अंदर जीवन पसार थवा लाग्युं छतां क्यारेय पण वहीवटी तंत्र छे वहीवट करवानुं तंत्र छे शासन छे एना विशे क्यारेय उपेक्षा करी नथी। एना क्यारेय पण विद्रोह कर्यो नहोतो। त्यार पछी जोईशुं तेने राज्यमां हवे कया केवा कामो कर्या छे कृष्णदेवराय छे ई विजयनगरनी अंदर शुं शुं कराव्यु? तो तळावो अने नहेरो खोदावीने खेतीवाड़ीने समृद्ध करी। के विजयनगरनी अंदर शुं करे छे कृष्णदेवराय? तळावो, नहेरो आ विविध जग्याए खोदावे छे अने जे पोतानुं शहेर छे, नगर छे विजयनगर, एनी अंदर खेतीवाड़ी करावे छे अने पछी नगर ने केवी बनावे छे? समृद्ध बनावे छे। केटलाक अयोग्य वेराओ नाबूद करी अने प्रजानो प्रेम मेळव्यो। केटलाक छे अयोग्य एटले के योग्य नहोता छतां पण वेरा लेवामां आवता प्रजा पासेथी, एવા અયોગ્ય નકામા વેરાઓ હતા એને નાબૂદ કરાવ્યા એટલે કે એને બંધ કરાવ્યા અને છે પ્રજા પાસેથી એ પ્રેમ મેળવ્યો। દાખલા તરીકે અત્યારના જે શાસક હોય, રાજનીતિ કે હોય, આપણે જે વડાપ્રધાન કે હોય, આપણી પાસેથી નકામા જો વેરા લેવામાં આવતા હોય તો એ જો બંધ કરાવે તો એમને આપણે કેવા લાગે? સારા જ લાગે લાગે। તો અહીંયા પણ એવું થાય છે કૃષ્ણદેવરાય છે અયોગ્ય વેરાઓ હતા જે ન લેવા જોઈએ છતાં પણ લેવામાં આવતા હતા પહેલાં, તો એ બધું નાબૂદ કરાવે છે, બંધ કરાવે છે અને છે એ પ્રજા એટલા માટે છે એ પ્રજાનો પ્રેમ છે એ મેળવે છે। વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાયું અને પછી વિજયનગરની બાજુમાં છે નાગલપુર। વિજયનગરની બાજુમાં બીજું નગર વસાવે છે નાગલપુર અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી સંભળાવે અને આ નાગલપુરને ઘણી બધી એની અંદર ઇમારતો બનાવે, ઘણા બધા એવા મંદિરોની સ્થાપના કરાવી અને નગરને સંભળાવે। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા। કૃષ્ણદેવરાય પોતે પણ વિદ્વાન હતા એવું નથી, માત્ર યુદ્ધમાં શાસનમાં જ સફળ હતા પરંતુ આમ ભણવામાં એ વિદ્વાન હતા એટલે કે તે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ઘણા બધા ગ્રંથો છે એમણે એની રચના કરી હતી। તેમના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખે છે। આ પરીક્ષામાં પૂછાઈ શકે કે આંધ્રના ભોજ કોણ તરીકે કોણ ઓળખાય છે? તો આવશે કૃષ્ણદેવરાય। કૃષ્ણ
5 ની અંદર આપણે વહમની રાજ્ય વિશે જોઈશું.